तो राजकोटની ધર્મસભા જેમાં આજે દિગ્ગજોની હાજરી રહેશે ત્યારે એસએલ ગ્રુપના ચેરમેન ડોક્ટર સુભાષ ચંદ્ર પહોંચી ગયા છે ધર્મસભામાં અને ડોક્ટર સુભાષ ચંદ્રજી ધર્મસભાનું સંબોધન પણ તેઓ કરવાના છે અહીં અને આરએસએસ વડા મોહન ભાગવત પણ હાજર રહેશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના છે આજની ધર્મસભામાં બાબા રામદેવની ઉપસ્થિતિ પણ રહેશે તો સુબ્રમણ્યમ સ્વામી પણ હાજર રહેવાના છે આ તમામ મહાનુભાવોની હાજરીમાં આજની ધર્મસભા ખાસ બની રહેવાની છે તો આરએસએસની થિંક ટેન્ક કહેવાતા એસ ગુરુમૂર્તિ પણ જોડાશે આ ધર્મસભામાં જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે અનેક સંતો મહંતો પણ ઉપસ્થિત રહેશે મઠાધિપતિઓ પણ ઉપસ્થિત રહેશે તો ખૂબ મોટી સંખ્યામાં આ તમામ અહીં ઉપસ્થિત રહેવાના છે જેમાં હિન્દુત્વના વિશેષ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને રામ મંદિરનો મુદ્દો મુખ્ય રહેશે તો ધર્મસભાનું આ સાતમું વર્ષ છે અને મહત્વપૂર્ણ ધર્મસભા જેને લઈને હાજરી આપવા માટે અમિત શાહ પણ આવી પહોંચ્યા છે તો તમામ અન્ય દિગ્ગજો જેમની હાજરી છે તો સત્યમ હંસોરા રાજકોટથી લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે સત્યમ રાજકોટમાં એક બાદ એક હવે મહાનુભાવો પહોંચી રહ્યા છે અત્યારે કોણ કોણ પહોંચી ચૂક્યું છે શું થઈ રહ્યું છે ધર્મસભામાં ચોક્કસથી એનું પૂર આપને જણાવી દો તો કે રાજકોટના મુંજકા ખાતે આવેલ આર્ષ વિદ્યા મંદિર ખાતે ધર્મસભા ચાલી રહી છે ધર્મસભાનો આજે બીજો એટલે કે અંતિમ દિવસ છે ગઈકાલે આરએસએસના જે વડા છે મોહન ભાગવત તેઓ પણ પહોંચ્યા હતા અને સભાને સંબોધન કર્યું હતું સાથે સાથે તેમની સાથે રામ માધવ પણ પહોંચ્યા હતા આજની વાત કરવામાં આવે અંતિમ દિવસ બીજા દિવસની તો થોડીક સમયમાં જે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આવી પહોંચશે અત્યારની હાલની વાત કરવામાં આવે તો હાલ સભા શરૂ થઈ ગઈ છે અને થોડા સમય પહેલા જે એસએલ ગ્રુપ જે ચેરમેન છે ડોક્ટર સુભાષ ચંદ્રજી કે તેઓ પણ આવી પહોંચ્યા છે સુબ્રમણ્યમ સ્વામી છે કે તેઓ પણ થોડા સમય પહેલા આવી પહોંચ્યા છે અને સુબ્રમણ્યમ સ્વામીએ પણ મીડિયા સાથેની 24 કલાક સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે રામ મંદિરને મુદ્દાને લઈને આજે ધર્મસભા છે કે તેમાં ચર્ચા કરવામાં આવશે ઉલ્લેખનીય વાત છે કે મહાનુભવો જ્યારે એક બાદ એક રાજકોટમાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ એરપોર્ટથી આજે આર્ષ વિદ્યા મંદિર છે કે ત્યાં સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી આ ધર્મસભા ચાલશે અને આ ધર્મસભામાં મહાનુભવો ઉપરાંત 100થી વધુ દેશભરમાંથી જે સંતો મહંતો છે સાધુ સંતો છે કે તે પણ અહીં ધીમે ધીમે આવી રહ્યા છે અને આ જે ધર્મસભા છે તેમાં ભાગ લઈ રહ્યા છે જી સત્યમાં આભાર સમગ્ર માહિતી માટે તો તમામ સંતો મહંતો સહિત દિગ્ગજોની ઉપસ્થિતિમાં આ ધર્મસભાનો આજનો બીજો દિવસ અનેક મુદ્દાઓને લઈને તેમાં ચર્ચા થશે એક બાદ એક મહાનુભાવો પહોંચી રહ્યા છે અને સંબોધન અહીં શરૂ કરશે એસએલ ગ્રુપના ચેરમેન ડોક્ટર સુભાષ ચંદ્ર થોડી જ વારમાં તો મહત્વપૂર્ણ ધર્મસભા રાજકોટના મુંજકા ખાતે આર્ષ વિદ્યા મંદિરમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે સાતમું વર્ષ છે આ ધર્મસભાનું તો દર વર્ષે આ ધર્મસભાનું આયોજન જે રીતે થાય છે અને ખૂબ જ મહત્વના મુદ્દાઓની તેમાં ચર્ચા થતી હોય છે આ વખતે પણ હિન્દુત્વને લઈને તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે તો સાથે વિશેષ રામ મંદિર મુદ્દે ચર્ચા કરવામાં આવશે રામ મંદિર બનાવવાને લઈને કેટલાય વર્ષોથી જે વાતો ચાલતી આવી છે આખરે કઈ રીતે તેનું નિરાકરણ લાવી શકાય તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે તો અમિત શાહ બાબા રામદેવ સુબ્રમણ્યમ સ્વામી આ તમામ દિગ્ગજોની વિશેષ હાજરી આજે રહેવાની છે ત્યારે આજની આ ધર્મસભા મહત્વપૂર્ણ તો આરએસએસ થિંક ટેન્ક એસ ગુરુમૂર્તિ પણ હાજરી આપવાના છે आचार्य लोग हैं बड़े समझदार लोग हैं उनसे कुछ जानेंगे उनसे कुछ सीखेंगे यही है हमारा तो विषय और तो कुछ नहीं है उनके कुछ प्रश्न हैं कि ये मीडिया इलेक्ट्रॉनिक मीडिया खासकर उसके विषय में उनके कुछ प्रश्न होंगे तो बता देंगे कि इलेक्ट्रॉनिक मीडिया सोशल मीडिया डिजिटल वर्ल्ड किस प्रकार से वो इन्फॉर्मेशन डिसेमिनेशन हो रही है आगे और उसका आचार्य सभा के लोग कैसे उसका लाभ ले सकते हैं या उसका इस्तेमाल कर सकते हैं મુંજકા ખાતે 2 દિવસીય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે આ ધર્મસભામાં અનેક મહાનુભાવો આરએસએસના વડા મોહન ભાગવત સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે અત્યારે આ દ્રશ્યોમાં જુઓ કે સુબ્રમણ્યમ સ્વામીનો કાફલો પણ અહીં આવી પહોંચ્યો છે કે તેઓ પણ આ ધર્મસભામાં ભાગ લેવા માટે પહોંચ્યા છે સાથોસાથ કહી શકાય કે એસએલ ગ્રુપના જે ચેરમેન છે સુભાષ ચંદ્રજી તેઓ પણ આવી પહોંચ્યા છે ખાસ કરીને સુબ્રમણ્યમ સ્વામીની વાત કરવામાં આવે અત્યારે સુબ્રમણ્યમ સ્વામીજી આપણી સાથે છે સર આપ યહાં પર પહોંચે હે ધર્મસભા મેં ક્યાં કહેંગે અભી તો હમારે અભી મેં અભી હમારા સેશન હૈ ઉસકો ઉસકો સુન લીજે હમ પર ચર્ચા રામ મંદિર
તો આ હતા સુબ્રમણ્યમ સ્વામી, કે તેઓનું કહેવું છે કે તેમનું સેશન છે, અને અત્યારે તેઓએ એ પણ સ્પષ્ટ કરી છે કે રામ મંદિરને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય વાત છે કે રામ મંદિર અને જે હિન્દુત્વના ધર્મના મુદ્દા પર આજે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે, અને આ ધર્મસભાનો આજે બીજો દિવસ છે. થોડાક સમયમાં અમિત શાહ પણ આજે ધર્મસભા છે કે તેમાં આવી પહોંચશે અને સંબોધન પણ કરશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે સત્યમ અંસોરા, સી મીડિયા.